ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ચેનલમાં આપ સૌનું સ્વાગત. એનટીએ મોક ટેસ્ટ 81માં આપણે આગળ જે જોયું હતું એમાં બાકી રહી ગયું હતું. એ 31 થી 90 એમસીક્યુ આપણે જોઈશું. વિદ્યાર્થીઓ, આપણી એપ્લિકેશન જે છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ઉપર પણ તમને અત્યારે આપણે બે જે મોક ટેસ્ટ છે પૂરેપૂરા અપલોડ કરેલા છે, તો એનો પણ તમે ટેસ્ટ આપીને પ્રેક્ટિસ કરી શકો છો. શરૂઆત છે એટલા માટે કોઈ તકલીફ કે પ્રોબ્લેમ થાય તો એ પણ તમે જણાવજો. એની અંદર તમને વિડીયોની અંદર જણાવી દીધેલું છે કે એપનો ઉપયોગ કઈ રીતે કરવો. હવે એ જે એપ્લિકેશનને તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો, ડાઉનલોડ કરો, અને એની અંદર આપણે અત્યારે 2020 જે છે એની ટેસ્ટ મૂકેલા છે. પછી આપણે 3 બેચો શરૂ કરવામાં આવશે, ત્રણે ત્રણને આપણે ટેસ્ટ મૂકવામાં આવશે. 30મો એમસીક્યુ તો પતી ગયો, આગળ આપણે જોઈએ 31મો એમસીક્યુ. પ્રોટોજુઆમાં લિંગી પ્રજનનનો પ્રકાર કયો છે? એન આઇસોગેમી, પ્લાઝ્મોગેમી, પ્લાસ્ટોસીઝોગેમી. તો પ્રોટોજુઆ પ્રજીવની અંદર અહીંયા લિંગી પ્રજનન જે થતું હોય તો લિંગી પ્રજનનની અંદર જન્યુઓનું નિર્માણ કરે, જુદા જુદા જન્યુઓની અંદર નિર્માણ કરતા હોય તો આ થશે એન આઇસોગેમી. વિદ્યાર્થીઓ, જેટલા પણ અત્યાર સુધીની અંદર લગભગ આપણે 13 થી 14 જેટલા મોક ટેસ્ટ પૂરા થયા, એ બધા મોક ટેસ્ટની અંદર સૌથી લાંબા જે પેપર હોય, સૌથી લાંબા એમસીક્યુ જે પૂછાયેલા હોય અત્યાર સુધીમાં જેટલા જોયા એની અંદર, તો 81માં મોક ટેસ્ટની અંદર છે. એટલે એમસીક્યુ જે છે બુકના હોય, પરંતુ એનું જે લખાણ ને બધું હોય એ વધારે લાંબુ હોય. એટલે આ નીટની પરીક્ષાની અંદર પણ આ જ પ્રકારે આપણે એમસીક્યુ આવતા હોય છે. આગળ આપણે વધીએ. યોગ્ય જોડ આપણે અહીંયા પસંદ કરવાની છે. યોગ્ય જોડ પસંદ કરવાની કે કોની અંદર કેટલું પ્રમાણ આપણને, ટકાવારી આપણને આપેલી છે. ભૃગુ કીટકો કેટલા છે, કીડીઓ કેટલી છે, ઓર્કિડ કેટલા છે અને માછલીઓ કેટલી છે. તો ભૃગુ કીટકોની સંખ્યા કેટલી આવવાની છે? અહીંયા 300,000 જેટલી આવવાની છે. કીડીઓની જે સંખ્યા છે એ 20,000 છે. ઓર્કિડની સંખ્યા પણ 20,000 થવાની છે. અને માછલીઓ જે છે એ માછલીઓની સંખ્યા કેટલી થવાની છે? 28,000 આપણને આપેલી છે. આગળ, પ્રોટીન એ જનીન ક્રાય 1, એ સી અને ક્રાય 2 એ બી દ્વારા સંકેતન પામેલ જે કોના નિયંત્રણ માટે છે? તો આ જે સંકેતન પામેલું છે પ્રોટીન એ બોલવર્મના નિયંત્રણ માટે છે. કોના નિયંત્રણ માટે? બોલવર્મના નિયંત્રણ માટે છે. માઇક્રો ઇકોસિસ્ટમ નાનું નિવસન તંત્ર આપેલમાંથી કયું છે? તો નાનું નિવસન તંત્ર સમુદ્રનું, તળાવનું, લાકડાની પાટ કે કિચન ગાર્ડન. તો અહીંયા તળાવ જે છે એ નાનું નિવસન તંત્ર થશે. મેન્ડલે વટાણાના પ્રયોગમાં કઈ લાક્ષણિકતાને અહીંયા ધ્યાનમાં લીધેલી નથી? કઈ લાક્ષણિકતાને ધ્યાનમાં લીધી નથી? બીજનો રંગ ધ્યાનમાં લીધો છે, હા, પીળા છે, લીલા છે. બીજનો આકાર પણ ધ્યાનમાં લીધો છે, સિંગની લંબાઈ, સિંગનો આકાર. તો જો અહીંયા સિંગની લંબાઈને ધ્યાનમાં લીધી નથી, સિંગનો આકાર આવે છે, બીજનો આકાર આવે છે. હરિયાળી ક્રાંતિને કારણે કેટલીક સમસ્યાઓ આવી છે? આ એમસીક્યુ પર્યાવરણીય સમસ્યાઓનો છે એમસીક્યુ. અને જે રણ પ્રદેશનું ને બધાનું નિર્માણ થાય, છેલ્લે આપણને પર્યાવરણીય સમસ્યાઓમાં ટોપિક આપેલો છે એની અંદરથી બુકમાંથી જ આ સીધે સીધા વાક્ય આપેલા છે. એ પેરેગ્રાફમાં તમે જોશો એટલે છેલ્લું વાક્ય તમને મળશે. કેટલીક સમસ્યાઓ આવે, હરિયાળી ક્રાંતિના પરિણામે સમસ્યાઓ આવી, તો કે એક તો પાણીનો ભરાવો, જમીનની ક્ષારતા. તો કે આ પહેલો જ અહીંયા આનો જવાબ આવે છે કે પાણીનો ભરાવો થઈ ગયો, જમીન છે એ ક્ષારતાનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે ધીમે ધીમે રીતાળ ને જે રણ પ્રદેશનું નિર્માણ અહીંયા થતું હોય છે. આપેલમાંથી એમઆરએનએનું સંપૂર્ણ ભાષાંતર થશે. કયો એમઆરએનએ કે જેનું અહીંયા સંપૂર્ણ ભાષાંતર થશે? પૂરેપૂરું ભાષાંતર અહીંયા કોનું થવાનું છે? તો અહીંયા તમારે ટ્રીકની અંદર શું આપણને ખબર છે? પ્રારંભિક સંકેત આવવો જોઈએ. કોણ આવવો જોઈએ? પ્રારંભિક સંકેત આવવો જોઈએ. તો એયુજી હોય એ આવવું જોઈએ. અને સમાપ્તિ સંકેતની અંદર કોણ કોણ છે? UAA, UAG અને UGA આવવું જોઈએ, એવો આપણે અહીંયાથી તમારે જવાબ પસંદ કરવાનો છે. તો આપણે સી ઓપ્શનના જોઈશું સંકેતન. તો કે અહીંયા AUG જો આપણને પ્રારંભિક આપેલો છે અને અંતે UAA બરાબર સમાપ્તિ સંકેત આપણને આપેલો છે.
એટલે એનું સંપૂર્ણ ભાષાંતર થશે. સાચી જોડ આપણે પસંદ કરવાની છે લીલ અને ફૂગ, તો કે લાઇકેન માં સહજીવન. લીલ અને ફૂગ તો કે એનું સહજીવન આપણે લાઇકેન કહીએ છીએ, બાકીનો ઓપ્શન અહીંયા ખોટા છે. મેન્ડલે દર્શાવ્યું કારક જે લક્ષણનું નિયંત્રણ કરે છે જે સ્વતંત્ર છે, વિશ્લેષણનો નિયમ અહીંયા બરાબર. કોઈપણ લક્ષણનું નિયમન કરવા માટે જે કારકો આવેલા છે એની અંદર બંને શું થાય છે, મિશ્રિત થયા વગર ભેગા રહે છે. બંને શું થાય છે, મિશ્રિત થયા વગર ભેગા રહેતા હોય છે. તો એ મેન્ડલના નિયમ ઉપરથી જ આ એનો એમસીક્યુ છે. અયોગ્ય જોડ આપણે પસંદ કરવાની છે, તો અહીંયા આપણને આપેલું છે જાતિ વિસ્તારનો ગ્રાફ પરવલય. તો કે પરવલય નથી, જાતિ વિસ્તારનો ગ્રાફ તમે જોશો એટલે ખબર પડશે બરાબર. વિષુવવૃત્ત જાતિ વિસ્તારમાં વધારો થાય છે, સાચું છે. જાતિ સમૃદ્ધિ વિસ્તારમાં વધારો કરવા સાથે વધારો થાય, સાચું છે. જાતિ નિર્માણ સમયનું કાર્ય પણ સાચું છે. તો જવાબ આપણો જે થશે એ અહીંયા જવાબ થશે, એ જવાબ થશે પરવલય, પેરાબોલય, પેરાબોલા પ્રકારનું જોવા મળવાનું નથી. એ જોશો એટલે તમને ખબર પડશે એના આકાર ઉપરથી. હાલમાં બાસમતી ચોખાની કેટલી જાતિઓ ભારતમાં ઉગાડવામાં આવે છે, બાયોટેકનોલોજી તેનું પ્રયોજન એની અંદરથી એમસીક્યુ છે માહિતી આધારિત. 30, 27, 118, 125 તો કે 27 જેટલી જે જાતો છે એ આપણે અહીંયા ઉગાડવામાં આવે છે. દૈહિક પ્રશ્ચન જનીન સંબંધિત બીમારી આપેલામાંથી કઈ કઈ છે, દૈહિક પ્રશ્ચન જનીન સંબંધિત બીમારી બરાબર, જ્યારે તેઓ સમયુગ્મી સ્થિતિમાં હાજર હોય ત્યારે થતી હોય એવી, આલ્કેપ્ટોનુરિયા, આલ્બિનિઝમ, સિસ્ટિક ફાઇબોસિસ, કેપેલ તમામ. તો તમામે તમામ જે બીમારી છે એ તમામે તમામ બીમારી અહીંયા સમયુગ્મી સ્થિતિની અંદર અહીંયા થતી હોય છે. પ્લાઝમિડ માટે કયું સાચું છે, પ્લાઝમિડ માટે અહીંયા કયું વિધાન સાચું થવાનું છે. પ્લાઝમિડનો વ્યાપક રીતે ઉપયોગ જનીનના સ્થળાંતરણ, હા જનીનોની આપણે જે સ્થળાંતરણ કરવું છે એના માટે કરીએ છીએ. બાકીના વિધાન જોશો તો બેક્ટેરિયા અને વાયરસ બંનેમાં જોવા મળે નથી જોવા મળવાનું. પ્લાઝમિડ આવશ્યક ક્રિયાના જનીન ધરાવે તેવો રંગસૂત્ર મહત્વનો ભાગ છે. તો આ પ્લાઝમિડનો વ્યાપક રીતે ઉપયોગ જનીનના સ્થળાંતરણ માટે થાય છે. નિવસન તંત્રમાંથી વિઘટકો આપણે સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો શું થાય છે, વિઘટકોને આપણે સંપૂર્ણપણે દૂર કરીએ, આ પણ આગળ પીએમટીમાં પૂછાયેલું એમસીક્યુ છે. તો શક્તિ પ્રવાહ અટકી જાય, ના થાય. મૃત પક્ષીઓની સંખ્યા વધે, તૃણાહારીઓ સૌર ઉર્જા ન ગ્રહણ, ખનિજ દ્રવ્યોનું વહન, વિઘટકોનું કાર્ય રિસાયકલિંગ કરવામાં મહત્વનો ભાગ એ ભજવે છે. સજીવના ડીએનએમાં એડેનિનનું પ્રમાણ આપણને આપેલું છે 30% છે, તો સાયટોસિનનું પ્રમાણ કેટલું હોય આ તમને ખબર પડશે બરાબર. 20% એની ગણતરી ATGC બરાબર, એનું પ્રમાણ એના બરાબર અહીંયા હોવાનું છે. હવે આ એમસીક્યુ જોજો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને જે એક સંકરણનો મેન્ડલનો પ્રયોગ છે બસ એવો છે, પણ વટાણાની જગ્યાએ ઉંદરમાં કાળા રંગ, ઉંદરમાં કાળા રંગ બરાબર એ આપણને આપેલો છે. એ જ એમસીક્યુની અંદર પૂછ્યું કે કાળા રંગ માટે પ્રભાવી બી છે, બદામી રંગ માટે બી છે. તો એની અંદર આ બંને આપણે પિતૃઓ લઈએ છીએ, બીબી બરાબર અને બદામી ઉંદર, એમની વચ્ચે આપણે સ્વફલન કરાવડાવવામાં આવે છે. પહેલી પેઢી મળે એ પેઢીની અંદર આપણે સ્વફલન કરાવડાવીએ અને સંતતિ આપણને જે મળવાની છે તો કાળા રંગની કેટલી મળવાની, જે એક સંકરણનો પ્રયોગ છે વિદ્યાર્થીઓ એ જ અહીંયા એમસીક્યુની અંદર છે, એટલે એ 75% ને આ અહીંયા ગણતરી છે. પુખ્ત 7 કોષીય અથવા તો 8 કોષકેન્દ્રીય ભ્રૂણપુટમાં આવેલા દ્વિકીય જે કોષકેન્દ્રમાં પ્લોઈડી જે છે એ પ્લોઈડી કોને સમાન છે બરાબર, એ પ્લોઈડી જે અંદર આવેલી છે કોને સમાન છે. દ્વિકીય કોષકેન્દ્ર, દ્વિકીય કોષકેન્દ્ર એટલે દ્વિકીય કોષકેન્દ્ર 2N છે. દ્વિકીય કોષકેન્દ્ર કેવું છે, 2N. તો એ 2N આપેલામાંથી નીચેનામાંથી કયા કોષ 2N છે, સહાયક કોષ એકકીય છે, પ્રતિધ્રુવીય કોષ, પ્રદેહ કે ધ્રુવીય, એ જ પ્રતિધ્રુવીય પાછળ. તો પ્રદેહ, પ્રદેહ કેવો છે, 2N હોય છે. લાક્ષણિક એકદળી, લાક્ષણિક એકદળીના મૂળની લાક્ષણિકતા શું છે બરાબર, સામાન્ય રીતે બહુસૂત્રી તો કે હા સાચું છે. મજ્જા સુવિકસિત બરાબર છે, દ્વિતીય વૃદ્ધિનો અભાવ જોવા મળે બરાબર છે. તો આપેલ તમામ આવશે. વિદ્યાર્થીઓ ખાસ પ્રેક્ટિકલ જે લેબ મેન્યુઅલ છે એ પણ તમે ખાસ આ ચેપ્ટરોની અંદર જોજો, 11મા ધોરણની અંદર લેબ મેન્યુઅલ જે આપેલું છે એ જોજો, એમાં પણ ઘણી લાક્ષણિકતાઓની બધું તમને આપેલું છે વધારાનું, તે ખૂબ જ આપણે એમસીક્યુ માટે પણ મહત્વપૂર્ણ છે. ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હો તો સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થીઓ, બાકીના છે એમને શેર કરો. આગળ
योग्य छोड़ पसंद करो। हवे आवुं वच्चे वच्चे केम बोलूँ, आपणे कोई पण अहींया एडिटिंग केम करता नथी, बराबर? एटले केवुं पड़े छे अहींया, योग्य छोड़ पसंद करो। फाइकोमाइसेटिस ने आपणे शुं कहीए छीए, लीलिय फूग तरीके ओळखीए छीए। एस्कोमाइसेटिस ने आपणे कोना तरीके ओळखीए, कोथळीमय फूग तरीके। बेसिडियोमाइसेटिस मशरूम आवे, ब्रेकेट फंजाई आवशे, पक्षीमाळा फूग आवशे। અને ડ્યુટેરોમાયસેટિસને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે। અધોજાઈ પુષ્પ કોની અંદર આપણને જોવા મળવાનું છે? અધોજાઈ પુષ્પ આપણને કોની અંદર જોવા મળશે? રીંગણ, કાકડી, પીચ, જામફળ, તો કોની અંદર જોવા મળવાનું? રીંગણની અંદર આપણને અધોજાઈ પુષ્પ જોવા મળે છે, બરાબર? રીંગણની અંદર આપણને અધોજાઈ પુષ્પ જોવા મળતું હોય છે। આગળ, મોસમાં બીજાણુજનકનું નિર્માણ કોના પર થાય છે? મોસમાં બીજાણુજનકનું નિર્માણ કોના ઉપર થતું હોય છે? તો જો મોસની અંદર બીજાણુ કોના ઉપર નિર્માણ થતા હોય છે, યાદ કરો, બીજાણુનું નિર્માણ મોસની અંદર તો પહેલા જન્યુ, આપણે કઈ અવસ્થા પ્રભાવી છે? જન્યુજનક છે। જન્યુજનક અવસ્થાનો ભાગ અહીંયા કયો છે? પૂજન્યુદાની, સ્ત્રીજન્યુદાની, પ્રસુકાય કે પરણમય અવસ્થા। કોણ આવવાનું છે? પરણમય અવસ્થા, એનો અહીંયા જવાબ આવશે। જવાબ શું આવશે? પરણમય અવસ્થા, બરાબર। આગળ, પ્રોબાયોટિક માટે શું સાચું છે? પ્રોબાયોટિક અમૂલની લસ્સી પણ આવે એ તમને ખબર હશે ઘણા, બરાબર? અંદર સૂક્ષ્મજીવો આવેલા હોય અને એ આપણને મદદરૂપ કરતા હોય છે, તો એ અહીંયા આપણે પ્રોબાયોટિક માટે જે સાચું છે, કેન્સર પ્રેરક સૂક્ષ્મજીવો, નવા પ્રકારના ખોરાકના એલર્જન્સ, જીવંત સૂક્ષ્મજીવીય પૂરક આહાર। શું થાય? જીવંત સૂક્ષ્મજીવીય પૂરક આહાર ફૂડ સપ્લિમેન્ટ તરીકે છે। આર્ચિસ્પોરિયમ જે આવેલું હોય એ આર્ચિસ્પોરિયમ કે જેની અંદરથી બીજાણુનું અહીંયા નિર્માણ થાય, કોની અંદરથી? બીજાણુનું જે નિર્માણ થતું હોય, બીજાણુ માતૃકોષ જે હોય, બરાબર, તો એ જેકેટ સ્તર છે, બીજાણુજનક સ્તર ધરાવે, પોષક સ્તર કે સૌથી બહારનું ભ્રૂણપોષ સ્તર, તો શું આવે એની અંદર? બીજાણુજનક સ્તર, બરાબર, એની અંદર આવેલું હોય છે। આગળ, કોની ત્રુટીથી ડિસકલરેશન વનસ્પતિના ભાગોની અંદર જોવા મળતું હોય છે? તો અહીંયા આપણને જવાબ આપેલો છે ફોસ્ફરસ, બરાબર। ત્રુટિજન્ય અસરો દરેકની વ્યક્તિગત આપણને બુકમાં નથી આપી, જૂના સિલેબસની અંદર આ આવતી હતી, અત્યારે એનસીઆરટી જે આપી યાદ રાખજો, અને ચેપ્ટરમાં યુરિડેજ વાળું એમસીક્યુ તમે ખાસ યાદ રાખજો, છેલ્લા બે વાક્યો એ ચેપ્ટરની અંદર, ખનિજ પોષણની અંદર। આપેલ વિધાન એથી ડી જેટલા આપણને વિધાન આપેલા છે, બરાબર, તો આ વિધાન શું આપણને દર્શાવવાના છે, કોના માટેના છે? કેલ્વિન ચક્ર દ્વારા સ્થાપિત CO2નું 25% ઘટાડો થાય, હરિતકણ પેરોક્સિજોમ કણાપ સૂત્ર સંકળાયેલું હોય, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં અભાવ છે, ATPનું નિર્માણ થતું નથી, તો આ ક્રિયા કઈ છે? ચક્રીય ATS છે, પાણીનું પ્રકાશ વિભાજન કે પ્રકાશ શ્વસન? શું આવશે? પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન। ઇથિફોનનું કાર્ય નથી, ઇથિફોન જે આવેલું છે, ઇથિફોનનું કાર્ય નથી। કપાસનું પાતળા થવું, ટામેટા ફળનું ઝડપી પાકવું, જીર્ણતામાં વધારો કરે, કાકડીમાં નર પુષ્પોની સંખ્યા વધારે, કાકડીમાં પુષ્પોની સંખ્યા વધારે પણ નરની નથી વધારતું, માદાની વધારે છે, એટલે કાકડીમાં નર પુષ્પોની સંખ્યા વધારો કરે છે, આ એનું કાર્ય નથી। આશ્રુતિ માટે અયોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું છે, આશ્રુતિ માટે અયોગ્ય વિધાન આપણે અહીંયા કયું આપેલું છે એ પસંદ કરવાનું છે। આશ્રુતિનો દર માત્ર દબાણ ઢોળાંશ પર આધારિત છે, તો આ વિધાન જે છે એ પહેલું જ વિધાન અહીંયા ખોટું થવાનું છે, બરાબર, એટલે જવાબ આવશે માત્ર દબાણ ઢોળાંશ ઉપર નથી, પટલ છે, કઈ રીતે છે, બરાબર। આશ્રુતિ સ્વયંપૂર્ણ પ્રેરક બળથી ક્રિયા થાય, સાચું છે। આશ્રુતિ દાબમાં ઉપયોગી દબાણ ધનાત્મક હોય, જ્યારે આશ્રુતિ ક્ષમતા ઋણાત્મક હોય, બરાબર છે। પાણી પોતાની ઊંચી રાસાયણિક ક્ષમતાથી નીચી, બરાબર, એ પણ સાચું છે, તો એ વિધાન અહીંયા ખાલી દબાણ ઢોળાંશ ઉપર જ એકલું આધાર રાખે ખોટું છે। જીવાત પ્રતિરોધકતા માટે અયોગ્ય જોડ આપણે પસંદ કરવાની છે, જીવાત પ્રતિરોધકતા માટે અયોગ્ય જોડ કઈ છે એવી આપણે અહીંયા પસંદ કરવાની છે। પૂસા સ્વર્ણિમ, તો કે ફળ ભેદક છે, પૂસા સેમ જેસિડ અને એફિડ્સ માટે, પૂસા ગૌરવ એફિડ્સ માટે, અને પૂસા સ્વર્ણિમ પ્રકાંડ ભેદક માટે, તો આ અયોગ્ય જોડ છે। ટેબલ જોજો તમે, ખાદ્ય
उत्पादन में उन्नतिकरण वालों, तो एना पण एमसीक्यू गुजकेट में आ वक्त बराबर ए रीते पूछायेला छे। आपेल माथी कई वनस्पति पेशीतंत्र में वनस्पतिना जत्थानु आधारक, टूंक में वनस्पतिनो मुख्य भाग अधिस्तरी अने वाहक पेशी सिवायनो जे भाग छे ए भाग कोना कोण बनावे छे? तो अपन ने खबर है अधिस्तरीय पेशीतंत्र आधारोतक के वाहक, तो कोण आवे? आधारोतक पेशीतंत्र ए भागे बनावे छे। सुकोष केन्द्रीय क्लोरोफिल विहीन अने विषमपोषी, सुकोष केन्द्रीय पण छे क्लोरोफिल नहीं धरावतु ने विषमपोषी सजीवनो सेमा समावेश थशे। मोनेरा प्रोटिस्टा वनस्पति, तो के कोण आवशे? फूग आवशे। प्रोटिस्टाना केटलाक सभ्यों में जोवा मळवानो ने क्लोरोफिल, एटले ए जवाब आवशे नहीं। आपेल आकृति, हवे जो कलिकांतर विन्यासनी आकृति छे, घणीवार घणा मोक टेस्ट में आपेली छे। प्रकाश संश्लेषणनी क्वांटम निपज केटली, हवे आ आपणने बुकनी अंदर आपेलू नथी बराबर, आ जे एमसीक्यू छे ए एमसीक्यू एक्स्ट्रा एमसीक्यू छे के क्वांटम निपज अहींया केटली आवती होय छे, तो ए लगभग 8% जेटली छे। केटली आवानी छे? 8% जेटली ए क्वांटम निपज होय छे, एक्स्ट्रा थियरीनी अंदर आवे छे। आपेला विधानमां ए बी सी અને ડી આપણે પસંદ કરવાનું છે, એ બી સી ડી અહીંયા આપણે પસંદ કરવાનું છે। તો અહીંયા આપણે શું છે? જિબ્રેલિન વિશે આપેલું છે। કોના વિશે? જિબ્રેલિન વિશે। તો શેરડીના પાકમાં ખાલી જગ્યાનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈ વધારે, તો જો જિબ્રેલિનનો આપણે છંટકાવ કરીએ પ્રકાંડની લંબાઈ વધે, જેના પરિણામે શેરડીની અંદર આપણને કેટલું ઉત્પાદન વધારે મળતું હતું? પ્રતિ એકર 20 ટન ઉત્પાદન આપણને વધારે મળતું હતું, તો એ થઈ ગયો જવાબ। બીજું વિધાન જોઈએ, ખાલી જગ્યા વનસ્પતિમાં કુદરતી રીતે પ્રાપ્ય નથી, કયો અંતસ્ત્રાવ કુદરતી રીતે પ્રાપ્ય નહોતો? કાઇમેટિન, વનસ્પતિમાં કુદરતી રીતે પ્રાપ્ય નથી। નૈસર્ગિક પદાર્થો તરીકે સાયટોકાઇનિનની શોધ મકાઈના બીજ દેશેસ અને નાળિયેરના દૂધમાંથી ખાલી જગ્યાના સ્વરૂપે થયેલી છે, તો કોના સ્વરૂપે? જીએટિન સ્વરૂપે થયેલી છે। એટલે પહેલું આપણે આવવાનું છે જિબ્રેલિન 20 ટન, કાઇનેટિન અને જીએટિન। अनावृत बीजधारी माटे आपेला विधान माटे साचो विकल्प पसंद करो। अनावृत बीजधारी वनस्पति माटे बराबर, हवे अहींया अनावृत बीजधारी में नर अने मादा जन्युजनक स्वतंत्र अस्तित्व धरावे, नर अने मादा जन्युजनक, आ मादा जन्युजनक स्वतंत्र ना धरावे, ए तो जोड़ायेला होय छे, बीजाणुजनक साथे जोड़ायेला होय, एटले आ जे विधान छे आ विधान केवुं छे? खोटुं विधान छे। અહીંયા ઓપ્શન લખવાના વિદ્યાર્થીઓ બાકી રહી ગયેલા છે બરાબર, એટલે બાકીના જે બે વિધાન છે, બહુકોષીય માદા જન્યુજનક મહાબીજાણુ ધાનીની અંદર જળવાય, આ વિધાન સાચું છે। અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિષમ બીજાણુક છે, આ પણ વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે, એ રીતે અહીંયા થશે। આપણે આનું C2H5OH ઇથેનોલનું બરાબર ઔદ્યોગિક રીતે આપણે ઉત્પાદન કરવું છે, તો કઈ જાતિનો આપણે ઉપયોગ કરીશું? તો કે ઈસ્ટ બરાબર, સેકેરોમાઇસિસ સેરિવિસનો આપણે ઉપયોગ કરીએ છીએ। મકાઈના ડોળામાં રોમમય રચના, સિલ્કી હેર મકાઈના ડોળાની અંદર આપણને આજે જોવા મળે, એ શું છે? તો એ પણ તમે જુઓ, પવન દ્વારા પરાગનયન થાય એની અંદર તમને આપેલું છે, લાંબી પરાગવાહિની છે, લાંબી પરાગવાહિની અને પરાગાસન, તો એ શું છે? લાંબી પરાગવાહિની અને પરાગાસન છે। આપેલમાંથી કેટલી જોડ જે છે એ કેટલી જોડ અહીંયા સાચી છે? શેરડીમાં સ્તંભ મૂળ જોવા મળે? ના જોવા મળે। સલગમ રૂપાંતરિત સોટી મૂળ છે, તો કે આ સાચું છે। વડમાં અવલંબન ના જોવા મળે, શેરડીનું વડનું ઓલ્ટરનેટ લખેલું છે। રાઇઝોફોરાની અંદર શ્વસન મૂળ જોવા મળે, તો કે જોવા મળે। સક્કરિયામાં ગુચ્છાદાર મૂળ ના જોવા મળે, ફેસિક્યુલેટેડ આગળ એક એમસીક્યુ હતો, સતાવરી હતું, સતાવરીની અંદર ગુચ્છાદાર મૂળ જોવા મળે છે, એટલે આ પણ આવશે નહીં। તો અહીંયા આપણે જોડ કઈ સાચી થવાની છે? બીજી અને ચોથી જોડ, કઈ જોડ? બીજી અને ચોથી જોડ જે છે એ બીજી અને ચોથી જોડ સાચી થશે। અર્ધીકરણ દરમિયાન લઘુ બીજાણુ માતૃકોષ 12 દ્વિસૂત્રી ધરાવે, તો પરાગરજમાં રંગસૂત્રો કેટલા હશે? લઘુ બીજાણુ માતૃકોષ 12 દ્વિસૂત્રી ધરાવે, તો પરાગરજમાં રંગસૂત્રો કેટલા આવેલા હશે? 12 આવેલા હશે, કેટલા આવેલા હશે? 12 આવેલા હોય છે। 12 દ્વિસૂત્રી ધરાવે એનો મતલબ શું થયો? 24 રંગસૂત્રો થયો, જોજો અહીંયા બરાબર, પાછું એમ થશે આ જવાબ કઈ રીતે આવે, 12 દ્વિસૂત્રી એનો મતલબ શું થશે? 24 રંગસૂત્રો થશે, એટલે 2N છે, એટલે 24 રંગસૂત્રો થયા, અને એ લઘુ બીજાણુ માતૃકોષ 2N હોય એટલે 24 થયા, અને પરાગરજમાં N થઈ જવાના, એટલે કેટલા થઈ જશે? 12 થઈ જશે,
અને એમાં કેટલા દ્વિસૂત્રી જોવા મળશે? છ, એટલે એ રીતે બરાબર, એટલે જવાબ શું આવશે? બાર. હવે જો ઇગ્નેસ 71મો બહુકોષ કેન્દ્રીય સિયાનોસાઇટિક એવો શબ્દ આપ્યો આપણને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર માટે, કવકજાળ માટે. તો એ કેવી હોય? બહુકોષ કેન્દ્રીય છે અને પડદા વિહીન છે. કેવી છે? પડદા વિહીન છે અને એના પરિણામે આપણને બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ચાર જૂથ આપેલા છે, એ ચાર જૂથમાંથી એકમાત્ર પહેલું જૂથ ફાઇકોમાઇસેટિસ કે જેની અંદર બહુકોષ કેન્દ્રીય અને પડદાવિહીન પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. બરાબર, જો વનસ્પતિ બરાબર આ રીતે આપણને આપેલું છે, એનું પરાગનયન કરવામાં આવે પરાગરજ વડે, તો ફળ જે આપણને મળવાનું છે એ ફળનો જીનો ટાઈપ કઈ રીતે જોવા મળવાનો છે? તેનો જવાબ અહીંયા આપણને સી જવાબ આવશે, એ તમે જાતે કરી જોજો એટલે તમને ખબર પડશે. જો કોઈ કારણસર મિત્રલવાલ જે આવેલો છે એના હૃદબદ્ધ તંતુઓ માનવ હૃદયમાં આંશિક રીતે કામ કરતાં અટકી જાય તો શું થાય? ફુફુસીય ધમનીમાં રુધિર પ્રવાહમાં ઘટાડો થાય, જમણા કર્ણકમાં રુધિર પાછું આવે, મહાધમનીમાં રુધિર પ્રવાહમાં ઘટાડો થાય. કઈ? મહાધમનીની અંદર. બરાબર, ખબર પડી તમને કેમ? તઈથી રુધિર તઈ આગળ મહાધમનીની અંદર જવાનું છે. આંતરપ્રાસડી સ્નાયુના સંકોચન દરમિયાન શું થાય? સામાન્ય શ્વાસ, સામાન્ય ઉચ્છવાસ, દબાણપૂર્વક શ્વાસ કે દબાણપૂર્વક ઉચ્છવાસ? તે દરમિયાન થાય છે દબાણપૂર્વક ઉચ્છવાસ. ગોરિલા જેવો દેખાવ થઈ જાય, હાથ અને પગ વધુ બરાબર મોટા ગોરિલા જેવો દેખાવ થઈ ગયા તો આ કોના વધારે પડતા સ્ત્રાવથી થાય? તો કોણ છે? જીએચના સ્ત્રાવથી આવું થતું હોય છે. આપેલ લાક્ષણિકતાઓમાંથી કેટલી કંકાલ સ્નાયુ માટેની અહીંયા લાક્ષણિકતાઓ છે? એક કોષ કેન્દ્રીય ના આવે, બહુ કોષ કેન્દ્રીય છે. શાખિત છે, શાખિત પણ નથી. ઘેરા અને ઝાંખા પટ્ટા ધરાવે, એક્ટિન અને માયોસિન તંતુ, એટલે શું આવશે? બેની લાક્ષણિકતાઓ થશે. અહીંયા આપણે સાચી જોડ પસંદ કરવાની છે, સાચી જોડ તમે પસંદ કરવાની છે. એનો આપણને રોગ, રોગકારક અને કઈ રીતે સંક્રમણ થાય એ આપણને આપેલું છે. ન્યુમોનિયામાં પહેલું જો રોગકારક એનો ખોટો થઈ ગયો, બરાબર, એટલે આ આવવાનું નથી. મેલેરિયા, પ્લાઝ્મોડિયમ, માદા ક્યુલેક્સ આના આવે, અમીબાયોસિસ, એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા, બરાબર, મળ દ્વારા દૂષિત થયેલ પાણી, તો કે આ સાચવું છે. અને અહીંયા જો ડી એસ્કેરાઇસિસ, ફિલારિયર કૃમિ ના થાય, બરાબર, એટલે જવાબ શું આવવાનો છે? આપણો સી જવાબ અહીંયા આવશે. આગળનું એમસીક્યુ, નીચેનામાંથી કોણ લાળરસનો સ્ત્રાવ કરતું નથી? લાળ ગ્રંથિ જે ના હોય લાળરસનો સ્ત્રાવ કરશે નહીં. ઉપકર્ણ ગ્રંથિ, તો કે કરે. અધોકર્ણ ગ્રંથિ, આવું છે કે અધોકર્ણ ગ્રંથિ તો નથી, એટલે આ જવાબ આવશે. અધોહનું કરશે, અધોજીવા પણ કરશે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌ પ્રથમ સર્જાતું નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય, સૌ પ્રથમ ઉત્સર્ગ દ્રવ્ય કયું સર્જાય? એમોનિયા. ભલે આપણે યુરિયાનો નિકાલ કરીએ, પરંતુ આપણે પણ પ્રથમ ઉત્સર્ગ દ્રવ્ય કયું સર્જવાનું છે? એમોનિયા. અને એમોનિયા યુરિયાની અંદર ફેરવાય ઓર્નિથિન ચક્ર દ્વારા. કયા ચક્ર દ્વારા? ઓર્નિથિન. અને યકૃત, આપણે યકૃતની અંદર કોણ બને છે? યુરિયા બને છે ઓર્નિથિન ચક્ર દ્વારા. એટલે બીજું એમસીક્યુમાં પૂછાય, આપણે યુરિયા ત્યાગી ખરા, પણ આપણે યુરિયા બનવાનો કઈ છે? યુરિયા બને યકૃતમાં, મૂત્રપિંડ યુરિયાનો નિકાલ કરશે. આપણે ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુતકીય ચેતોપાગમમાં આપેલમાંથી તમામ જોવા મળે છે સિવાય. બે પ્રકારના ચેતોપાગમ હતા, આવો એમસીક્યુ ખાસ એનું યાદ રાખજો. એ ચેપ્ટરમાંથી ચેતોપાગમ, બે પ્રકારના ચેતોપાગમ હતા આપણે, વિદ્યુતકીય પ્રકારના હતા, બરાબર, અને બીજો કયો હતો? રાસાયણિક પ્રકાર હતો, બરાબર. તો એ બે પ્રકારના ચેતોપાગમ આપણે હતા. બીજું ખાસ અહીંયા યાદ રાખવાનું, વિદ્યુતની અંદર વહન ખૂબ જ ઝડપથી થતું હતું, એની અંદર જે ચેતોપાગમ જે આવેલું એ ખૂબ જ ઓછું હોય. પેલાની અંદર આપણે 200 એંગસ્ટ્રોમ જેટલો અવકાશ હતો, બરાબર, પેલાની અંદર ખૂબ જ ઓછો અવકાશ હોય છે. હવે અવકાશી જોડાણ, તો કે જગ્યા છે એટલે દરેકમાં હોય. ચેતોપાગમ્ય પુટિકાઓ, વિદ્યુતકીય છે એટલે એની અંદર કોઈ પણ રાસાયણિક ચેતોપાગમ્ય પુટિકાની જરૂર નથી, તો આ આવવાનું નથી. હવે પૂર્વ ચેતોપાગમ્ય કલા તો એમાંય હોય, પશ્ચે પણ આવેલી હોય, તો ચેતોપાગમ્ય પુટિકાઓ જવાબ આવશે. જ્ઞાસીમાં એમસીક્યુ આ પણ પીએમટીના પેપરોની અંદર આગળ પૂછાઈ ચૂકેલું એમસીક્યુ છે. ટીસીએ ચક્રના તમામ ઉત્સેચકો કણાપ સૂત્રના આધારકની અંદર આવેલા હોય છે, સિવાય કે એક કે જે કણાપ સૂત્રના અંતઃપટલમાં છે, સુકોષ કેન્દ્રી કોષમાં, અને એ જ આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આવેલો હોય છે. આઇસોસાઇટ ડિહાઇડ્રોજીનેજ,
कीटोग्लुटेरेट डिहाइड्रोजिनेज, सक्सिनेट डिहाइड्रोजिनेज के लैक्टेट डिहाइड्रोजिनेज, तो ये आवे छे आपणे सक्सिनेट डिहाइड्रोजिनेज। ईसीजी में सौथी मोटो तरंग आपणने शू दर्शावे छे, कर्णकोनुं विध्रुवीकरण, क्षेपकनुं विध्रुवीकरण, कर्णकोनुं पुनःध्रुवीकरण, क्षेपकोनुं पुनःध्रुवीकरण, ए दर्शावे छे आपणने क्षेपकोनुं विध्रुवीकरण दर्शावे छे। आकृति जुओ ईसीजी एटले खबर पड़शे। कई लाक्षणिकता में वधारो करवाथी वायुकोष्ठ में प्रसरण दर में वधारो थतो नथी, सेमा वधारो करीशुं जेथी वायुकोष्ठ में प्रसरण दर वधतो नथी? द्राव्यता, आंशिक दबाण, ढोळांश के श्वसन सपाटीनी जाड़ाई? जाड़ाईमां वधारो करीए तो कई प्रसरण दर में वधारो थवानो नथी। पश्चपिट्यूटरी ग्रंथि द्वारा कया अंतस्त्राव? तो के पश्चपिट्यूटरी द्वारा बे थवाना छे, ख्याल छे, एडीएच अने ऑक्सीटोसिन थशे। कंकाल स्नायुनो संकोचन दरमियान शुं थाय छे? ए बीम टूंका थाय, ना थाय, एमां कोई फेरफार ना थाय। आई बीम में कोई फेरफार ना थाय, खोटू। आई बीम केवा थवाना? टूंका थाय। जेड रेखा खेचाय, एम आप्युं, जेड रेखा खेचाय, डी ऑप्शन इंग्लिश नी बुक में लखे तो जेड लाइन इज स्ट्रेचेड, बराबर। तो अहीं जवाब थाय छे आई बीम टूंको थाय। स्वप्रतिरक्षा संबंधित बीमारी नथी, केवी बीमारी नथी? स्वप्रतिरक्षा संबंधित बीमारी नथी। ग्रेव्स रोग, पेरनेसियस एनेमिया, पेरनेसियस एनेमिया एटले घातक एनेमिया जे थाय, रूमेटाइड आर्थराइटिस थी, के स्लीपिंग सिकनेस। तो अहीं जो स्लीपिंग सिकनेस स्वप्रतिरक्षा की बीमारी नहीं, स्लीपिंग सिकनेस कोना द्वारा थाय? ट्रिपेनोसोमा, कसाधारी प्रजीवनी अंदर आवे छे, टस्टस फ्लाय एनु एनो वाहक छे। डायलिसिस ना संदर्भ में खोटू विधान पसंद करो। दर्दी नी धमनी माथी रुधिर ने काढ़ी डायलाइजिंग एकम में हिपेरिन जेवा प्रतिगंठक उमेर्या बाद दाखल करवामां आवे छे, बराबर छे। डायलाइजिंग एकम में सेलोफेन नलिकाओ डायलाइजिंग प्रवाही थी घेरायेली छे, आ पण साचुं छे। शुद्ध रुधिर में एंटी हिपेरिन आपणे उमेरीए अने शिरा द्वारा शरीर में आ पण बराबर छे। डायलाइजिंग प्रवाहीनु बंधारण संपूर्णपणे रुधिरसना बंधारण जेवुं छे, संपूर्णपणे, अहीं संपूर्णपणे रुधिरसना बंधारण जेवुं नथी। नाइट्रोजन युक्त उत्सर्ग द्रव्यो, बराबर, जे दूर करवाना छे ए एनी अंदर आयेला होय नहीं, એટલે ખોટું વિધાન થવાનું છે ડી, એટલે આપણો જવાબ શું થશે? ડી જવાબ આવશે। પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે? તો કે પરાવર્તીની ક્રિયા અનુકંપી સ્વયંવર્તી કરોડરજ્જુ કરી હોય તો કોણ કરે? સ્વયંવર્તી। આપેલમાંથી જે પણ આપણને ચરણ અથવા તો ક્રિયા આપેલી છે ગ્લાયકોલિસિસ, એમાં શક્તિ વપરાય છે, શક્તિનું એ યુટિલાઇઝેશન કરે છે, શક્તિ વપરાય છે। તો જો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બને તો જો એટીપી વપરાય છે, फ्रुक्टोज सिक्स फॉस्फेट, फ्रुक्टोज वन सिक्स बाय फॉस्फेट एटीपी वपराय छे। पेप में पायरुविक एसिड तो एटीपी उत्पन्न थाय, तो एटीपी वपराय कोनी अंदर? डी ए अने बी बंने नी अंदर। अंतस्त्राव के जे ग्लाइकोजन नु विघटन करे, हृदय ना धबकारा में वधारो करे, हृदय संकोचन की क्षमता में वधारो करे, एनी साथे कोण छे? इन्सुलिन, ग्लुकागोन, एड्रीनालिन के एफएसएच, तो कोण आवशे? अहींया एड्रीनालिन ना कार्यो जेवो एटले खबर पड़शे। योग्य जोड़ पसंद करवानी अहीं 89 में एमसीक्यू। ओपिओड्स, नासिका द्वारा के इंजेक्शन द्वारा? तो के ओपिओड्स ने अपने नासिका के इंजेक्शन द्वारा लेवामां आवे। स्नोर्टिंग एवं लखेलू है चोपड़ी में, जोजो शब्द, नासिका द्वारा लेवामां आवे, कौंस में लखेलू स्नोर्टिंग अने इंजेक्शन द्वारा। कैनाबिओड्स अंतःश्वसन अने मुख अंतःग्रहण द्वारा, कोका अल्केलॉइड नासिका द्वारा। जो सामे सामे जेना जवाब आपेला छे भाई अहीं, तो साची जोड़ कई थी जवानी? એમાં એ આવશે, બીમાં બીજું આવશે, ત્રીજામાં ત્રીજું આવશે, તો એ જવાબ થશે। ખોટી જોડ પસંદ કરો, ફાઇકોમાઇસેટિસમાં મ્યુકર અને આલ્બિગો સાચું છે, એસ્કોમાઇસેટિસમાં પેનિસિલિયમ એસ્પરજિલસ આ પણ સાચું છે, બેસિડિયોમાઇસેટિસમાં પક્સિનિયા નેગેરિકસ આ પણ બરાબર છે, અને ડ્યુટેરોમાઇસેટિસની અંદર આપણને આપેલું છે ક્લોટ્રિડિયમ અને ગુસ્ટિલાગો અને ક્લોસ્ટ્રિડિયમ, બરાબર, તો એ અહીંયા આવવાનું નથી। ક્લોટ્રિકમ આપ્યું, શું આપ્યું? ક્લોટ્રિકમ। યુસ્ટિલાગો કોની અંદર આવે? યુસ્ટિલાગો જે અહીંયા આપણને આપેલું છે, યુસ્ટિલાગો બેસિડિયોમાઇસેટિસમાં આવે, એટલે આ ખોટી જોડ થશે। તો વિદ્યાર્થીઓ આ આપણે પૂરું થયું, આગળ હજુ પણ આપણે મોક ટેસ્ટ આવતીકાલે એક આપણે મૂકવામાં આવશે, બરાબર, એપ્લિકેશનની અંદર। એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય
तो आ चेनल अंदर तमने आ वीडियो ने नीचे डिस्क्रिप्शन नी अंदर आपेलू है, तो ये डाउनलॉड करो अने नीट 2020 बेच तमारे जॉइन करवानी। डिस्क्रिप्शन नी अंदर तमने कोड पण अहींया आपेलो छे। ऑल द बेस्ट, थैंक यू।